સીના કોન્ફરન્સ હોલમાં મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ધારાસભ્ય કેવ રોકડિયા સહિત ચેરમેન સહિતની ટીમ તથા વડોદરાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વીએમસીના કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠક મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ધારાસભ્ય કેવ રોકડિયા સહિત ચેરમેન સહિત ટીમ વડોદરાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મહત્વની બેઠક મળી હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય સહિત વિભાગીય અધિકારીઓની હાજરી જોવા મળી હતી. વડોદરા એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારોએ પાલિકા દ્વારા સીલ કરાયેલા ટ્યુશન ક્લાસીસ અંગે રજૂઆત કર્યા બાદ હોદ્દેદારો રવાના થયા હતા. આજે રજાના દિવસે માન્ય મેયરશ્રી, માન્ય ચેરમેનશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી કેરુભાઈ રોકડિયાજી, ડેપ્યુટી મેયર દંડક અને અધિકારીઓની એક સંયુક્ત એક બેઠક હતી, જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા. એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે, જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય, રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય, રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સાથોસાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના, અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે. એટલે આ બે વિકાસના મુખ્ય મુદ્દા હતા. પ્રી મેન્સૂન પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે. સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, કેમ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવી છે અને એ જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે. એટલે આ ત્રણ મુદ્દા લઈને ખાસ આજ બેઠક માન્ય મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે. આજે સયાજીગંજ વિધાનસભાના મેજર ડેવલપમેન્ટ કહેવાય એવા મેજર ત્રણ ડેવલપમેન્ટ માટે આજે કોર્પોરેશનના માન્ય મેયર, માન્ય કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર આ તમામની એક બેઠક મેં બોલાવી હતી. એમાં છાણી કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલલ લિનિયર પાર્ક બનાવવું, ત્યાં ગાર્ડન બનાવવો, તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી, એના માટેની આખી એક બેઠક એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે. બીજો એક રોડ અમે 18 મીટરનો એક કરોડિયા થઈને ઉંડેરા બે તરફનો બ્રિજ બને, લોકોએ જ્યાં 45 મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતા છાણી મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે, તો એમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે, તો એને પણ આખી આ ચર્ચાની અંદર આવરી લીધા હતા. અને ત્રીજું ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ, ઇસ્કોન હાઇટ્સની જે આપણે ઝૂંપડા ભૂતકાળમાં તોડાવ્યા હતા એ ભાગ હવે ખુલ્લો થયો છે, તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ શિફ્ટ થાય અને ગોત્રીના 4 રસ્તા પર જે શાક માર્કેટના કારણે કન્જેશન થાય છે એ શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વિષય લઈને આખી આ બેઠક ત્રણ વિષય લઈને આજે બોલાવી હતી. બીજા કેટલાક પ્રશ્નો રોડ રસ્તાના અને એ બધા હતા, એ બધાની પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી છે.